ડાહી ડાહી વાતો કરે, સારી સારી વાતો કરે અને એવું સારું આચરણ કરે એ જોઈને બધાએ મા બાપ ખુશ થાય. પણ પાછા ડાહી ડાહી વાતો કરે એ પ્રમાણે વર્તે નહીં એવી ખબર પડે કે આનું વર્તન આ મુજબનું નથી તો મા બાપ આંખ પણ કાઢે. અને એનું નામ જ બાપ કહેવાય જે સતત ખબર રાખે અને ટાણે ખબર લઈ પણ રાખે. એવા બાપુ અને બાની દિવ્ય ચેતનાને આપણે પ્રણામ કરીએ છીએ. સ્વચ્છતાની સાથે સાથે વ્યવહારિક શુચિતા એ પણ બહુ અગત્યની છે, કારણ કે સ્વચ્છતા એ શરીર છે તો શુચિતા એનો આત્મા છે. દિવાળીના આ પર્વને ટાણે પૂર્વ તૈયારી રૂપે ઘરે ઘરેથી કચરો કાઢી, નકામની વસ્તુને ઘરની બહાર કાઢી અને પછી ઘરને નવું કરીએ, ગાર કરે, ધોળ કરે. હવે તો કાચા મકાન રહ્યા નથી એટલે એવું રહેવું નથી, પણ મેં મારી માને ધોળ કરતી વખતે પેલા ટોપિયા અંબાવ્યા છે નાનપણમાં, એટલે ગામડામાં આપણા માંથી મોટા ભાગના લોકો જન્મ્યા છે, ઉછર્યા છે એટલે એને ખબર છે. અત્યારે ભલે બાબુભાઈ જે ભવનમાં રહેતા હોય તે, પણ ગામડામાં તો એવા કાચા મકાનમાં, ગારવાળા મકાનમાં બાળપણ આપણું વીત્યું હશે. અને એ બધું કરીને પછી નવા થયેલા મકાનને પાછા રંગોળીઓ પૂરી, દીવડા પ્રગટાવી, નાહી ધોઈ નવા કપડાં પહેરી, મીઠાઈઓ સજાવી અને આપણે નવું વર્ષ ઉજવતા હોઈએ છીએ. ઘરમાંથી જેમ કચરો બહાર કાઢ્યો અને ઘરને નવા કર્યા, એમ મનમાંથી પણ કચરો બહાર કાઢવાનો આ અવસર છે. ખબર નહીં કેટલા ઝાડા મનમાં પણ બાજ્યા છે, એને સાફ કરી અને પછી મનને નવા પ્રેમ, નવા ભાવ, નવા ઉમંગોથી ભરી, મધુરતાની મીઠાઈ વહેંચી, પ્રસન્નતા સાથે મોઢું હસતું રાખીને એકબીજાને નવ વર્ષના અભિનંદન કરવા માટેનો આ દિવસ છે. આપણે મોટાભાગના વેપારીઓ પણ છે, સ્ટોક લેવાનું આવે ને પદુભાઈ, હવે તો જોકે ડિસેમ્બરમાં જતું રહ્યું બધું, આ માર્ચ ઇયર એન્ડિંગ થઈ ગયું એટલે એમાં જતું રહ્યું. આપણે આપણું કબાટ ખોલવું, ક્યારેક કોઈ સાડીને જોઈને હિસાબ લગાવવો, છેલ્લે આને ક્યારે પહેરી હતી, આ સાડી કેટલામાં લીધી હતી, ટોટલ કેટલી વાર પહેરાણી અને કેટલા વર્ષથી મારો કબાટ રોકી, કબાટમાં જગ્યા રોકીને આ બેઠી છે. સ્ટોક લીધા પછી એવું લાગે કે આ વસ્તુ બહુ કામની નથી, તો મને જે કામની નથી એ અન્યને ઉપયોગી હોઈ શકે. તો એનો ત્યાગ કરવાની અથવા તો અન્યને આપી દેવાની ઉદારતા અને વૃત્તિ એ જો આવે તો વણ જોતું નવસન ગરવું એ બાપુએ જે કહ્યું છે. થોડું ઘણું એને જીવનમાં પાલન થશે તો ડાય ડાય વાતો કરનારા એવું કરે પણ છે એ જોઈ અને રાષ્ટ્રપિતા
બાપુની ચેતનાને પ્રસન્નતા થાય. સત્ય અહિંસા ચોરી ન કરવી વણ જોતું નવ સમય. પાંચ મુખ્ય અને પછીના છ બીજા વ્રતો બાપુએ ઉમેર્યા અને એ રીતે એકાદશ વ્રતની બાપુએ વાત કરી. ગાંધી બાપુની 150મી જન્મ જયંતિ આપણે સૌએ પૂરા ભારત વર્ષમાં મનાવી, એટલે આ વખતે સાંગીતનીમાં પણ ભાગવત ધર્મ અને બાપુ ગાંધી બાપુ એ વિષયને લઈને 9 દિવસ ચિંતન સત્ર થયા. આપણા પ્રસિદ્ધ ચિંતકોએ, પછી ગુણવંતભાઈ શાહ હોય કે નરીનદાસ બાપા સંઘવી હોય, અને એમના સરના સૌ જાણીતા ચિંતકોએ આવીને બાપુ ઉપર પોતાના વિચારો ત્યાં રજૂ કર્યા. અસંગ્રહ એટલે વણજોતું નવ સંગ્રહ. આ વાત જીવનમાં વણાતી નથી, એટલા માટે આપણે અસ્તેયનું વ્રત તો પાળીએ ચોરી ન કરવી, પણ કોકને ચોરી કરવા માટે થઈને આપણે ઇનડાયરેક્ટલી એન્કરેજ કરતા હોઈએ છીએ. જ્યારે આપણી પાસે આવશ્યકતા કરતા અધિક વસ્તુ જે પડી છે, જે કામની પણ નથી, અને એને સંગ્રહી રાખીએ છીએ, એટલે કોકની નજર એના ઉપર જાય છે, કારણ કે એને એ કામની છે. આપણને જે નથી કામની એ વણજોતું નવ સંદર્ભ વાળી એક વાતને જીવનમાં અપનાવી અને જો આપી દીધી. કોકને એની જરૂર છે એ એને પામી અને કેવો રાજી થશે, અને પરસ્પર આપી દેનારા અને એ લેનારા બંનેની વચ્ચે સદભાવનાનો એટલો સુંદર સેતુ સર્જાય, અને એનાથી વ્યક્તિ વ્યક્તિ અને સમાજમાં સંવાદિતા ઊભી થાય, અને આવી સંવાદિતા જ્યાં હોય ત્યાં એકતા. 31 ઓક્ટોબર આવશે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ આપણે પાછા મનાવીશું. રન ફોર યુનિટીના કાર્યક્રમો પણ યોજાશે. એવી મજબૂત માળા એકતાને એટલા માટે મજબૂત છે કે એનો દોરો, એનું સૂત્ર બહુ અસરદાર એવા સરદાર વલ્લભભાઈ, એ દોરો મજબૂત. આ જગ્યાએ જ્યાં આપણે બેઠા છીએ, સ્વર્ગીય બ્રહ્મશ્રી રાજર્ષિવર્ય નાનજી બાપાએ આનું નિર્માણ કર્યા પછી આનું ઉદ્ઘાટન સરદાર પટેલ દ્વારા થયું, અને આપણે એને એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ. બાપુના સમયના બધા આગેવાનો, તે વખતના ભારત વર્ષના માર્ગદર્શકો બાપુ એને અડી ગયા હતા, અને એને કારણે બાપુનું આચરણ એ સૌ આગેવાનોમાં આપણને સ્પષ્ટ રીતે જોવા મળ્યું. સરદાર પટેલનું જે જન્મસ્થાન છે, આપણામાંથી ઘણા બધા ત્યાં પણ ગયા હશે, ત્યાં જે જઈએ આજે પણ તો એક વાઇબ્રેશન એવા અનુભવાય, એ સ્ટ્રોંગ વાઇબ્રેશન પેલા આચરણ થકી છે. આપણે 9 વર્ષમાં બાપુની દિવ્ય ચેતનાને પ્રણામ કરી નૂતન વર્ષાભિનંદન તો કરીશું, પણ આપણે કંઈક થોડા બદલાઈએ, કંઈક નવા થઈએ, અને નૂતન જીવનાભિનંદન કે નૂતન અભિગમાભિનંદન એવું પણ કરી શકીએ.
વસ્તુને, વ્યક્તિને કે પરિસ્થિતિને મૂલવવાનો એક નૂતન અભિગમ આપણા જીવનમાં આવશે તો એ ઘણા બધા સંઘર્ષોને ટાળી શકાય. રોજ સવારમાં ઉઠીને સ્નાન કરીએ છીએ ને તો આપણે નવા જ થઈએ છીએ. જમવા બોલાવે પત્ની ઘરે આવો કે વાળું તૈયાર છે, ઉભે નહાઈ લો, જરા ફ્રેશ થઈને આવો. ફૂલ પણ ફ્રેશ હોય તો વાલા લાગે છે, આપણે ફ્રેશ ન રહીએ. ફૂલને જેમ માવજતની જરૂર પડે, માણસને માવજતની જરૂર પડે છે. આ બધાય ગુણો આપણા જીવનમાં આવે. બાપુના એકાદશ વ્રતની જયારે વાત કરીએ ને ત્યારે એમ લાગે કે સત્યથી શરૂઆત થાય છે. સત્ય અહિંસા ચોરી ન કરવી વણ જોતું નવ સંગર. સત્યના જ ઘરમાં બાકીના બધા સદગુણોનો વાસ છે. સત્ય વિનાના જેટલા આ બાકીના બધા વેલ્યુઝની વાત કરી છે કે બેઘર લાગે, અને સત્યના ઘરમાં આ સૌ સુરક્ષિત રહે. જીવનનું સર્વૈયું એ પણ જોતા રહીએ. એસેટ્સ વાળું ખાનું શું કહે છે, લાયબિલિટીઝ વાળું ખાનું શું કહે છે, જીવનની અકસ્માતો કઈ છે, અને એવી કેવી જવાબદારીઓ પણ આપણે માથે લઈને આપણે બેઠા છીએ. આ બધાનું ચિંતન થાય. જીવનના જમા અને ઉધાર એ ઉપર દ્રષ્ટિ કરીએ, અને જ્યાં સાવધાન થવાનું હોય ત્યાં સાવધાન થઈએ. ગીતામાં પણ દૈવાસુર સંપદ વિભાગ જેવો છે, એટલે આવા દૈવી ગુણો કે દૈવી સંપત્તિ આપણા જીવનમાં વધતી જાય, અને લોસનું ખાનું છે તે બહુ નાનું રહે. સાવ તો એને મિટાવી નહીં શકીએ, પણ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં વધતી સિલક પછી આપણે નફામાં લઈ ગયા, આવું કંઈક જીવનનું સર્વૈયું તૈયાર થાય. નૂતન વર્ષે એવું વિચારીએ, ખાલી ઓચરીએ નહીં આચરીએ, અને જીવનની બેલેન્સ શીટ કોક આમ જોવે તો તગડી લાગે કે ભાઈ આ મજબૂત છે, અને આ માગે તો એને ધીરા છે. એવું બેંકવાળા પણ જેમ જોઈને નક્કી કરે છે, એમ સમાજમાં બધા માણસો આપણને જોઈને નક્કી કરે કે આને ધીરા છે. આપણું ચરિત્ર એવું બને એ આચરણની શુચિતાને લઈને કે લોકો આપણા ઉપર વિશ્વાસ કરે, આપણે સૌના વિશ્વાસના પાત્ર બનીએ. વિશ્વાસને બેસવાની જગ્યા બહુ ઓછી રહી. વિશ્વાસ ઉભે પગે આટા જ મારે છે. કોઈ એને પૂછે કે ભાઈ થાકી નથી ગયો બેસને, તો વિશ્વાસ પણ એમ કે થાક તો બહુ લાગ્યો છે, બેસવું છે પણ જગ્યા નથી. વિશ્વાસને બેસવાની જગ્યા મળે, લોકોના વિશ્વાસને સંપાદન કરીએ એવી શુચિતા આપણામાં આવે, એવી નવા વર્ષના દાડે પૂજ્ય બાપુની અને પૂજ્ય બાની ચેતનાને પ્રણામ કરી અને આપણે એમનાથી આશીર્વાદ માગીએ. આપ સૌનું નવ વર્ષ શુચિતાથી પરિપૂર્ણ હોય એવી ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરું છું. આવશ્યકતા કરતાં અધિકનો ભાર વેંડારવાને બદલે વણ જોતું નવસંગર્ભ વાળી વૃત્તિને લઈ અને જો વહેંચતા રહીશું
આપણને નકામનું છે, કોઈકને કામનું છે, એ મેળવીને રાજી થશે ને આશીર્વાદ આપશે. હું તો કહું છું આવું ક્યારેક કરી જોઈશું ને, તો જે ઘર નાનું પડતું હતું ને એ ઘર અચાનક તમને મોટું લાગવા માંડે, કેટલી બધી જગ્યા થઈ ગઈ. ઘરમાંથી આવો વધારાનું કાઢી નાખીએ ને મનમાંથી આવો વધારાનું કાઢી નાખીએ તો મોકળાશ બહુ અનુભવાય. આપણને એમ લાગતું હતું કે આ ઘર બદલાવવું પડશે અથવા તો એકાદ બે ઓરડા વધારવા પડશે, એને બદલે એમ લાગે મોકળાશ બહુ છે, બે ચાર મહેમાનને બોલાવીએ, કોકને આપણી સાથે રાખીએ, આવી મોકળાશ અનુભવાય. આવી કંઈક શુચિતા, આવું કંઈક આચરણ નવા વર્ષના આ પ્રથમ દિવસે આપણા જીવનમાં આવે એવો સંકલ્પ આપણે કરીએ ખરા અર્થમાં, ત્યારે નૂતન જીવન અભિનંદન એવું કહેવાનું મન થશે. પૂજ્ય બાપુને પ્રણામ, બાની કૃષ્ણને પ્રણામ, ભગવાન શ્રી હરિને વંદન કે આપણને સૌને આવી આ શક્તિ આપે. આદરણીય બાબુભાઈ, મોદી સાહેબ, તન્ના સાહેબ, માટી સાહેબ, સૌ કમિટીના સાથે જોડાયેલા કાર્યકર્તાઓ અને આપ સૌ નગરજનો, સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના. પ્રણામ.